દેશના લોકડાલિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરમાં સારદા ભવન ટાઉન હોલ ખાતે ગરીબોની બેલી સરકાર અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કેરોસીનનો ઉપયોગ કરતા રેશન કાર્ડ ધારક મહિલાઓને ગેસ કનેક્શનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત બાળકોને ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે ગરીબોની બેલી સરકાર અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કેરોસીનનો ઉપયોગ કરતા રેશન કાર્ડ ધારક મહિલાઓને ગેસ કનેક્શનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત બાળકોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા 400 જેટલા સ્થળોએ ગરીબોના હિતલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબોની બેલી સરકાર અંતર્ગત અંકલેશ્વર શહેરમાં આવેલ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત વિનામૂલ્યે ઉજ્જવલા ગેસ કનેક્શનના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓમાં કેરોસીનનો ઉપયોગ કરતા રેશન કાર્ડ 49 મહિલાઓને ગેસની સગડી, રેગ્યુલેટર અને ગેસના બોટલોનું વિનામૂલ્યે પ્રાંત અધિકારી રમેશ ભગોરા, નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા અને મામલતદાર હર્ષ બેલડિયાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉજ્જવલા યોજના હેઠળ કુલ 9173 જેટલા ગેસ કનેક્શન અંકલેશ્વરમાં આવેલી 5 જેટલી ગેસ એજન્સીઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જે બાળકોના માતા પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેવા 10 જેટલા બાળકોને સહાય આપવામાં આવી હતી. ગેસ કનેક્શન વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકા ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા, નગરપાલિકાના સભ્ય ભાવેશ કાયસ્થ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ હોય. આજે ગુજરાત સરકાર દ્વારા 400 જેટલા સ્તરોએ ગરીબલક્ષી હિતલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આજે મા શારદા ભવન ટાઉન હોલ ખાતે એક ગરીબોની બેલી સરકાર અંતર્ગત ગરીબોને જેવા એવા લોકો જે લોકો કેરોસીનનો ઉપયોગ કરતા હતા એવા રેશન કાર્ડ ધારકોને આજે ગેસના કનેક્શન ફ્રીમાં આપવામાં આવ્યા છે. તેમજ સાથે સાથે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત પણ આજે જે એવા બાળકો હતા જે લોકોના મા બાપ ગુજરી ગયા હોય અથવા તો બેમાંથી એક વાલીનું મૃત્યુ થયું હોય એવા બાળકોને પણ આજે સહાય આપવામાં આવી છે. તેમજ ઉપરાંત ગુજરાતના 400 જેટલા સ્થળોએ વિવિધ આવા ગરીબલક્ષી કાર્યક્રમો આજે થયા છે. અંકલેશ્વરમાં પણ વૃક્ષારોપણ થયું છે. આરોગ્યલક્ષી કેમ્પ પણ યોજવામાં આવ્યો છે. આ રીતના આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસે આવા સેવાકીય કાર્ય કરીને આજે એમની જન્મદિવસની અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ગરીબો કા બેલી રાજ્ય સરકારનો કાર્યક્રમ અને આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 71મા જન્મદિવસ પ્રસંગે ગરીબોને ઉપયોગી થાય તે માટે આજે કેરોસીન લેતા રેશન કાર્ડ ધારકોને અંકલેશ્વર તાલુકામાંથી ગેસની સગડી, રેગ્યુલેટર, પાઇપ અને બોટલ આપવાનો કાર્યક્રમ અંકલેશ્વરના 2 કાર્યક્રમ હતા. તે પૈકીનો અંકલેશ્વર જીનવાલા કમ્પાઉન્ડની અંદર મા શારદા ભવન ખાતે કાર્યક્રમ યોજાયો. બીજો એક કાર્યક્રમ જ્ઞાનદીપ હાઈસ્કૂલ ગડખોલ ખાતે યોજાઈ રહ્યો છે પેરેલલ સમયે. આ ત્રણેય કાર્યક્રમની અંદર અમે કુલ 49 જેટલા લાભાર્થીઓ અને ગેસ સગડી અને એના આનુષંગિક બોટલ સહિતની સુવિધા અહીંથી મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ હેઠળ 153 જેટલા સેકન્ડ ફેઝની અંદર 560 અને ફર્સ્ટ ફેઝની અંદર 8460 મળીને કુલ 9173 જેટલા ગેસ કનેક્શનો અલગ અલગ અંકલેશ્વરની અંદર આવેલી
પાંચ એજન્સીઓ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યો છે. આજના કાર્યક્રમની અંદર પ્રમુખ તરીકે અને પ્રથમ નાગરિક એવા નગરપાલિકાના પ્રમુખ શ્રી વિનયભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો. તમામ મહાનુભાવો હાજર રહ્યા અને તમામ અધિકારી કર્મચારી અને પ્રેસ મીડિયાનો હું આ કાર્યક્રમ પ્રસંગે આ ઉપસ્થિત રહ્યા તે બદલ પણ એ લોકોને